गुजरात विधानसभा ने चूंटणी नो प्रथम तबक्का नो मतदान पूर्ण थयो छे। 19 जिला नी 89 बैठकों पर मतदान थयो हतो। सूरत जिला नी 16 बैठकों ना 168 उम्मेदवारों नो भावी ईवीएम मां सील थई गयो छे। त्यारे ईवीएम ने सील करीने गांधी इंजीनियरिंग अने एसवीएनआईटी खाते तैयार करवामां आवेला स्ट्रॉंग रूम मां मुकवामां आव्या छे। जीतना दावा करता उम्मेदवारों ना भावी 8મીએ सील साथे खुलशे। गुजरात विधानसभा नी चूंटणी नो प्रथम तबक्का नो मतदान 1 डिसेम्बर 2022 ना रोज थयो हतो। 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું, જેમાં સુરત જિલ્લામાં 2017ની ચૂંટણીની સરખામણીએ 5.8% ઓછું એટલે કે 61.71% જ મતદાન થયું છે। સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ થઈ ગયા છે અને આ ઈવીએમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ અને એસવીએનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર અને જિલ્લાની 16 બેઠકો પર 2017ની ચૂંટણીની સરખામણીએ 5.08% ઓછું એટલે કે 61.71% જ મતદાન થયું છે। કુલ 47,45,980 મતદારો પૈકી 29,78,774 જ મતદાન કર્યું, જ્યારે 18,17,206 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા। સૌથી વધુ મતદાન આદિવાસી બેલેટ ઉપર આવેલી માંડવીમાં 75.24% અને સૌથી ઓછું કરંજ બેઠક ઉપર 50.45% થયું હતું। 7 બેઠક ઉપર 60%થી ઓછું મતદાન થયું હતું। એક પણ બેઠક ઉપર ગત ચૂંટણીથી વધુ મતદાન નહીં થયું હતું। 12માંથી 7 બેઠક પર તો મતદાનનો આંકડો 60% સુધી પણ પહોંચી શક્યો નથી। 5 બેઠક ઉપર 60%થી વધુ મતદાન નોંધાયું છે। 2017ની ચૂંટણી કરતાં એક પણ બેઠક ઉપર મતદાન વધ્યું નથી। બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો કરજમાં સૌથી ઓછું 50.45% મતદાન નોંધાયું છે। ઉધનામાં 54.87% મતદાન થયું હતું। ઉત્તર વરાછા, મજુરા, કરંજ, લિંબાયત, ઉધના 84 પર 60%થી ઓછું મતદાન છે, જ્યારે ઓલપાડ, કામરેજ, પૂર્વ કતારગામ અને પશ્ચિમમાં 60% કરતાં વધુ મતદાન નોંધાયું છે। 84 ઉધનામાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું છે। 84માં પુરુષોએ 55.62%, જ્યારે મહિલાઓએ 56.92%। ઉધનામાં પુરુષોએ 54.04%, મહિલાઓએ 55.98% મતદાન કર્યું। માંડવીમાં પુરુષોથી મહિલા મતદારો વધુ છે। 1,21,139 પુરુષ, 1,25,726 મહિલા મતદારો છે। અહીં પુરુષોએ 77.12%, જ્યારે મહિલાઓએ 73.74% મતદાન કર્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો જ્યારે હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારે 19 જિલ્લાની 89 બેઠકો ઉપરનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે સુરત શહેર અને સુરત જિલ્લાના જો 16 બેઠકોની વાત કરવામાં આવે તો 168 ઉમેદવારોનું ભાવિ હાલ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે। ઈવીએમ મશીન તે અત્યારે સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા છે અને સ્ટ્રોંગરૂમની વાત કરીએ તો હાલ સુરત શહેર ખાતે જે સ્ટ્રોંગરૂમ છે તે ગાંધી કોલેજ અને એસવીએનઆઈટી કોલેજ ખાતે મૂકવામાં આવ્યું છે। ત્યારે આ 168 જે ઉમેદવારો છે તેમનું ભાવિ આ ઈવીએમ મશીનમાં સીલ થઈ ચૂક્યું છે। આપણે વાત કરીએ તો 47 લાખ જેટલા મતદારો સુરત શહેર અને સુરત જિલ્લાના હતા, તેમાં ફક્ત 29 લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું છે અને તેમાંથી 18 લાખ જેટલા મતદારો અડગા રહ્યા હતા। ત્યારે આવનારા 8 ડિસેમ્બરના રોજ એ નક્કી થશે કે સુરત શહેર અને સુરત જિલ્લાની જે કમાન છે કોના હાથમાં આવશે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, કારણ કે આ વખતનો ચૂંટણીનો જે માહોલ હતો તે ત્રિપાંખીઓ જંગ બનીને રહી ગયો હતો। કેમેરા પર્સન રવિ વેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।